વાત કરીએ સાબરકાંઠાની તો રક્ષાબંધનનો પવિત્ર તહેવાર દર વર્ષે પવિત્ર શ્રાવણ માસના પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે ભાઈઓ તેમની બહેનોને રક્ષા સૂત્ર બંધાવીને ભાઈઓ પોતાની બહેનોની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધન તહેવારના હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે હિંમતનગર શહેરમાં વિવિધ જગ્યાએ રાખડીઓના 15 દિવસથી સ્ટોલો ઊભા કરવામાં આવે છે. જ્યારે તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે છેલ્લા 4 દિવસમાં ઘરાકી જોવા મળી રહી છે. ત્યારે બજારમાં અવનવી વેરાયટીઓની રાખડીઓ જોવા મળી રહી છે. વેરાયટીઓમાં ફેન્સી રાખડી, કપલ રાખડી, ભાભી રાખડી, સુખદ રાખડી, એવી લાઈ રાખડી, લુંબા રાખડી સહિત અનેક નાના બાળકોની રાખડી અને હાલમાં રજવાડી કપલ રાખડીની વધારે માંગ છે. જો કે આ વખત કરતા જે માર્કેટમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને જેને લઈને તહેવારના કારણે ગ્રાહકો પોતાની મનપસંદ રાખડીઓ ખરીદતા જોવા મળી રહ્યા છે. હિંમતનગર રાખડી બજાર 15 દિવસથી ચાલુ થયેલ, જેમાં છેલ્લા 3-4 દિવસથી જ ભીડ જેવું લાગે છે. ગરાગી છેલ્લા રજાઓ 15 ઓગસ્ટની રજા, શનિ રવિની રજા, એમાં થોડી ગરાગી ફૂલેલી છે. જેમાં આ વખતે અવનવી વેરાયટીઓ કપલ રાખડીનું વધારે જોર છે આ વખતે, અને એમાં એવી લાઈવવાળી કપલ રાખડીનું ડિમાન્ડ વધારે છે. એડી પેન્ડલની ડિમાન્ડ વધારે છે. છેલ્લી ગરાગી છે દોડાદોડીવાળી, તેમાં બાર્ગેનિંગ વધારે થઈ રહ્યું છે. ગરાગના ટોળે ટોળા આવે છે. ગઈ વખત કરતાં થોડુંક માર્કેટ પ્લસ છે, પણ જે શરૂઆતથી ચાલતું હતું એની જગ્યાએ છેલ્લા 3 દિવસની ગરાગી. વેપારી એટલો બધો માલ 3 દિવસની અંદર ખેંચી નથી શકતા, વેચી નથી શકતા.